बनासकांठा जिल्लामां छेल्ला केटलाक दिवस સુધી હત્યાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે। થોડા દિવસ અગાઉ ડીસાના રાણપુર ગામે પતિએ પત્નીની હત્યા કરી હતી, જે બાદ ફરી આ જ પ્રકારનો કિસ્સો પાલનપુર તાલુકાના ધાણદા ગામેથી સામે આવ્યો છે। ધાણદા ગામમાં રહેતા શાંતિભાઈ વાલ્મીકીને તેમની પત્ની નૈનાબેન સાથે વારંવાર ઝઘડો થતો હતો। છેલ્લા કેટલાક મહિનાથી ચાલતું આ ગરકંકાસ હત્યા સુધી પહોંચ્યો છે। શાંતિભાઈ અને નૈનાબેન વચ્ચે ચાલતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ઝઘડા દરમિયાન ઉશ્કેરાયેલા શાંતિભાઈ વાલ્મીકીએ પોતાની પત્નીને કુહાડીના ઘા શીકીને ઘાતકી હત્યા કરી। શાંતિભાઈએ પત્ની નૈનાબેનને કપાળના ભાગે બે તેમજ આંખની બાજુમાં કુહાડીનો ઘા શીકી કરપીણ હત્યા કરી હતી। સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામના લોકોએ પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી હતી। बनासकांठा जिल्लाना पालनपुर तालुका पुष्टि विस्तार धाणदा गाम छे, त्या काले एक हत्यानो बनाव बनेल छे, जेमा जे आरोपी छे ए मरनारनो पति छे अने का कोई काम धंधो नहीं होवाना लीधे ए बन्ने वच्चे आ बाबते बोलाचाली अने कजघर कंकास रहेतो हतो अने आ लाइट बिलना बिल नहीं भरेला होवाथी ए कनेक्शन पण कपाई गयेलो અને ઘરના લોનના પૈસા નહીં ભરી શકતા તેની વારંવાર નોટિસો આવતી। આ બાબતે પતિ પત્ની વચ્ચે વારંવાર બોલાચાલી ઝઘડો થતો હતો। એ પ્રમાણે કાલે બપોરે આ બાબતે ને બોલાચાલીને ઝઘડો થતાં તેનો પતિ ખૂબ ઉશ્કેરાઈ ગયેલો અને ઘરમાં કુહાડી પડી હતી, એ કુહાડીથી માથાના ભાગે બે ત્રણ ફટકા મારી દીધા, એની પત્નીનું મૃત્યુ નિપજેલ અને એની એક બેબી 14 વર્ષની છે તે પણ ઘરે હોવાથી તે વચ્ચે પડતા તેને પણ સામાન્ય ઈજા થયેલ છે અને તેના બે મોટા છોકરા છે એ કલોલ અને છત્રાલ ત્યાં હોટલમાં નોકરી કરે છે, તેઓને જાણ કરતાં તેઓ પણ ઘરે આવી ગયેલા અને એમાં મોટો છોકરો છે તેની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી અને આરોપીને તાત્કાલિક પકડી દીધેલ છે અને તેનો કોરોનાનો ટેસ્ટ કરાવેલ છે। કોરોનાનો ટેસ્ટ આવેથી આગળની તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે।